રાજ્યભરમાં સતત વર્ષા થઈ રહી છે અને સતત તાપમાન વધતું જઈ રહ્યું છે મોટાભાગના શહેરોનું તાપમાન પણ હાલ એકતાળીસ ડિગ્રીને પાર થતું જોવા મળી રહ્યું છે અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર થયો છે અને બપોરના સમયે જાણે કે રસ્તા પર કર્ફ્યુ લાગ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા અને રસ્તાઓ સુમસામ થવા લાગ્યા છે બહાર જતી વખતે જો કે પાણીની બોટલ સાથે રાખવી પણ જરૂરી છે આકરા તાપથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પણ પીવું જોઈએ પાણી લીંબુ શરબત છાશ નારિયેળ પણ નારિયેળનું પાણી પણ પીતા રહેવું જોઈએ આ સાથોસાથ તાજા ફળો શાકભાજી પણ ખાવા જોઈએ આ પ્રકારની હાલ આપવામાં આવી રહી છે કારણ કે કાળઝાળ ગરમી પડી રહી છે અને એમાં પણ હજુ આગામી અઠવાડિયા સુધી આ જ પ્રકારનું તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે

તેઓ આ ગરમીની અંદર રાહત કેવી રીતે મેળવે છે અથવા તો પીવાનું પાણી કેવી રીતે શોધે છે આ પ્રયાસ છે એ બીપી અસ્મિતાનો અહીંયા અમદાવાદ શહેરની અંદર આવેલા વિસ્તારમાં અમે છીએ અહીંયા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે માનવતા હજુ પણ દેખાઈ આવે છે અને એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે કેટલાય લોકોને અહીંયા જે પશુ પક્ષી છે તેમને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી છે અને આ ધોમધકતા તાપની અંદર કબૂતર છે કે કબૂતર જેવા અન્ય પક્ષીઓ છે એ અહીંયા પોતાની તરસ છીપાવી શકે છે ઘણા સમયથી અહીંયા ઊભો છું એ વસ્તુ પણ માર્ક કરી છે કે આ કબૂતર થોડી થોડી વારે પોતાના પગ પણ આ પાણીના કુંડાની અંદર નાખે છે ઊભા રહે છે આપ દ્રશ્યની અંદર અત્યારે જુઓ છો તો અત્યારે પણ એક કબૂતર આ પાણીના કુંડાની અંદર ઊભું છે અને પાણી પી રહ્યું છે એની પાછળનું કારણ એ છે કે એ પોતાના પગને પણ પાણીથી થોડી રાહત આપી રહ્યું છે આવી રીતે અવારનવાર કેટલાય કબૂતરો અહીંયા પાણી પીવે છે અને સાથે જ પોતાના પગ પણ આ પાણીના કુંડાની અંદર બોળે છે જેથી એમને આ ગરમીમાં થોડી રાહત મળી શકે તો આ દ્રશ્યો સામે આવ્યા છે કે અબોલ પશુ પક્ષીઓ કઈ રીતે સૂર્યનારાયણના પ્રકોપને ખાળે છે અને તેમાં કેટલાય એવા માનવીઓ છે કે જે માનવતા અત્યારે પણ જીવંત રાખી રહ્યા છે તેઓ તેમને મદદ કરે છે તો ગરમીની આ પરિસ્થિતિ અને ગરમીની આ પરિસ્થિતિ સામે જજુમતા અબોલ પશુ પક્ષીઓ કઈ રીતે રાહત મેળવે છે એ જાણવાનો એક પ્રયાસ